કેમ છો મિત્રો? મજામાં ને? એજ્યુ સફરના ડેઇલી કરંટ અફેરમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. 18મી નવેમ્બરના કરંટ અફેરની વાત કરીએ એ પહેલા દિન વિશેષમાં જોઈ લઈએ કે કોણ કોણ હાઇલાઇટમાં છે. તો જયંતી દલાલ જેવા એક ગુજરાતી સાહિત્યકાર અને નિલ્સ બોહર મિત્રો શાની શોધ માટે અથવા તો શા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે એ જો ન જાણતા હોવ તો નીચે ડિસ્ક્રિપ્શનમાં દિન વિશેષના વિડીયોની લિંક આપી દીધી છે, ક્લિક કરી અને આ 18 નવેમ્બરનો દિન વિશેષનો વિડીયો જોવાનું ન ભૂલતા. અને આજે વિશ્વ એન્ટીબાયોટિક જાગૃતિ સપ્તાહ પણ ઉજવાઈ રહ્યો છે, તો બે મહાનુભાવ અને એક મહત્વના સપ્તાહની વાત તમને આ દિન વિશેષના વિડીયોમાં જાણવા મળશે. ઓકે, તમારી અનુકૂળતાએ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે, વિડીયો જોઈ લેજો. ઓકે, ચાલો હવે કરંટ અફેરની વાત કરીએ. તો 32મી વર્લ્ડ વિડિયો યુરોલોજી કોન્ફરન્સ આપણા ભારત દેશમાં અને એ પણ આપણા ગુજરાતમાં અને વળી પાછા અમદાવાદ શહેરમાં આ વર્લ્ડ વિડિયો યુરોલોજી કોન્ફરન્સનું આયોજન થઈ રહ્યું છે. નીતિ આયોગના પૂર્ણકાલીન સભ્ય કોણ નિમાયા છે? ઇન્ટરનેશનલ ટુરિઝમ માર્ટની વાત કરીશું. તો એક કવાયત હાથ ધરવામાં આવી જેનું નામ છે સી વિજિલ 22 અને નાસાનું આર્ટેમિસ 1 લોન્ચ કરવામાં આવ્યું છે. તો મિત્રો આ દરેક ઘટના ખાસ અગત્યની છે અને ખેલ જગતમાં ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશનમાં ચૂંટાયેલા પ્રથમ ભારતીય કોણ બન્યા છે જો તમે ન જાણતા હોવ તો વિડીયો અંત સુધી નિહાળજો. ઘણા બધા ડાઉટ તમારા ક્લિયર થઈ જશે અને અંતે તમને એક પ્રશ્ન પૂછીશ જેનો જવાબ તમારે નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો છે. ચાલો શરૂઆત કરીએ આપણે ગુજરાતના પ્રાદેશિક સમાચારથી. તો આ 32મી વર્લ્ડ વિડિયો યુરોલોજી કોન્ફરન્સનું આપણા ગુજરાતના અમદાવાદ શહેરમાં આર્થિક પાટનગરમાં આયોજન થઈ રહ્યું છે. આયોજન ક્યારે થઈ રહ્યું છે? 17, 18 અને 19મી નવેમ્બર, 3 દિવસ સુધી આ કોન્ફરન્સ ચાલવાની છે. અમદાવાદમાં 3 દિવસની 32મી વર્લ્ડ વિડિયો યુરોલોજી કોન્ફરન્સનું આયોજન ડોક્ટર જનક દેસાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. મિત્રો આપણા અમદાવાદમાં આ 3 દિવસીય 32મી વર્લ્ડ વિડિયો યુરોલોજી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. તો એમાં માર્ગદર્શન પૂરું પાડનારા છે ડોક્ટર જનક દેસાઈ, એમના માર્ગદર્શન હેઠળ આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. અને વર્લ્ડ વિડિયો યુરોલોજી દર વર્ષે વિશ્વના જુદા જુદા દેશોમાં યોજાય છે, પણ આ વર્ષે ભારત તેનું યજમાન બન્યું છે અને 17, 18 અને 19મી નવેમ્બરે તેનું આયોજન કરવામાં આવ્યું છે. આજે મિત્રો 18મી નવેમ્બર થઈ એટલે કે આ કોન્ફરન્સનો આજે બીજો દિવસ છે. ભારતના અનેક નામાંકિત યુરોલોજિસ્ટ આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે. મિત્રો અહીં શબ્દ આવે છે યુરોલોજિસ્ટ. તો મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે યુરોલોજિસ્ટ એ શરીરના કયા અંગની બીમારી હોય તો તેની તપાસ કરે છે? આપણા શરીરની ઘણી બધી વિજ્ઞાન શાખાઓ છે, જેમ કે કોઈ મગજનો ડોક્ટર હોય, કોઈ હૃદયનો ડોક્ટર હોય, કોઈ ફેફસાનો ડોક્ટર હોય, કોઈ ચામડીનો ડોક્ટર હોય. તો એ દરેક વ્યક્તિને, દરેક ડોક્ટરને કયા નામથી ઓળખવામાં આવે છે એનું એક સરસ મજાનું લિસ્ટ દરેક વ્યક્તિ એક નીચે કમેન્ટ બોક્સમાં લખજો. આવી જ રીતે આપણને ડોક્ટરી લાઇનમાં જે જે જુદી જુદી શાખાઓ આવે છે એનો ખ્યાલ આવી જશે. ઓકે, તો મારા વતી એક નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ન ભૂલતા. કોન્ફરન્સની ફેકલ્ટીમાં અમેરિકાના પ્રસિદ્ધ પ્રોફેસર ડોક્ટર આર્થર સ્મિથ, ડોક્ટર ગ્લેન પ્રેમિત્જર, ડોક્ટર વિપુલ પટેલ, ડોક્ટર ચંદ્ર સુંદરમ, ડોક્ટર મંતુ ગુપ્તાનો સમાવેશ થાય છે. 3 દિવસની આ વૈશ્વિક કોન્ફરન્સ દરમિયાન યુરોલોજી સંલગ્ન અનેક સમસ્યાઓ પર કટિંગ એજ ટેકનોલોજીનો કેવી રીતે અસરકારક ઉપયોગ થઈ શકે તે વિશે વિચાર વિમર્શ કરવામાં આવનાર છે. તો યાદ રાખજો આ આંતરરાષ્ટ્રીય કક્ષાની એક મહત્વની કોન્ફરન્સ 17, 18, 19 નવેમ્બર 2022ના રોજ ક્યાં આયોજિત કરવામાં આવી છે? અમદાવાદ મુકામે. હવે આપણે રાષ્ટ્રીય સમાચારની વાત કરીએ. તો નીતિ આયોગના પૂર્ણકાલીન સભ્ય કોણ બન્યા છે? ડોક્ટર અરવિંદ વીરમાની. કેન્દ્ર સરકારે વરિષ્ઠ અર્થશાસ્ત્રી ડોક્ટર અરવિંદ વીરમાનીને નીતિ આયોગના પૂર્ણકાલીન સભ્ય તરીકે નિયુક્ત કર્યા છે અને નીતિ આયોગના પૂર્ણકાલીન સભ્ય તરીકે તેમની નિયુક્તિને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મંજૂરી આપી દીધી છે. મિત્રો નીતિ આયોગ
योजना आयोग नु स्थान लेनार आपनी सरकार नी एक थिंक टैंक एटले नीति आयोग एमा केटलाक सभ्यो ए पूर्णकालीन होय छे अने केटलाक छे ए होद्दानी रूये तेमा सभ्य बनता होय छे अने नीति आयोगना होद्दानी रूये अध्यक्ष होय छे देशना वडाप्रधान। तो તાજેતરમાં જ તે એક વરિષ્ઠ અર્થશાસ્ત્રી જેનું નામ છે ડોક્ટર અરવિંદ વીરમાની, તેમને નીતિ આયોગના પૂર્ણકાલીન સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને નીતિ આયોગના પૂર્ણકાલીન સભ્ય તરીકે તેમની નિયુક્તિને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મંજૂરી આપી દીધી છે। ડોક્ટર અરવિંદ વીરમાની ફાઉન્ડેશન ફોર ઇકોનોમિક ગ્રોથ એન્ડ વેલફેરના સ્થાપક એટલે કે પ્રમુખ છે, જે એક બિન નફાકારક જાહેર નીતિ સંસ્થા છે। याद रखो, डॉक्टर अरविंद वीरमानी एक कई संस्थाना स्थापक के प्रमुख छे, तो फाउंडेशन फॉर इकोनॉमिक ग्रोथ एंड वेलफेयर ना स्थापक अने वर्तमान समय ना प्रमुख छे, जे एक बिन नफाकारक जाहिर नीति संस्था छे। अने नीति आयोग नी बात करिए तो भारत देश मा आजादी पछी 15 मार्च 1950 ना रोज योजना आयोग नी रचना करवामां आवी हती। मित्रों, योजना आयोग नी रचना क्यारे करवामां आवी हती? परीक्षा मां पूछाय तेरी तेवी आ तवारीख छे। रचना क्यारे थाय छे योजना आयोग नी? 15 मार्च 1950। अने योजना आयोग ना अध्यक्ष होद्दानी रूये वडाप्रधान होय छे, एवी ज रीते नीति आयोग ना अध्यक्ष पण होद्दानी रूये वडाप्रधान ज होय छे। आ उपरांत एना उपाध्यक्ष होय छे, एमनी साथे अर्थशास्त्र, આંકડાશાસ્ત્ર, વ્યવસ્થાપન અને જાહેર વહીવટ જેવા ક્ષેત્રોના નિષ્ણાત સભ્યો તેમાં કામ કરતા હોય છે। યોજના આયોગ દેશના વિકાસ માટે દૂરલક્ષી યોજનાઓ, પંચવર્ષીય યોજનાઓ તેમજ વાર્ષિક યોજનાઓ એમ 3 પ્રકારની યોજનાઓ તૈયાર કરે છે। યોજના આયોગ લાંબા ગાળાની યોજનાઓ, પંચવર્ષીય યોજનાઓ અને કેટલીક વાર્ષિક યોજનાઓ એમ 3 પ્રકારની યોજનાઓ તૈયાર કરનારી આપણી ભારત સરકારની એક એજન્સી, પરંતુ હવે યોજના આયોગનું સ્થાન લઈ લીધું છે નીતિ આયોગે। આ આયોગ દ્વારા 12 જેટલી પંચવર્ષીય યોજનાઓ તૈયાર કરી અમલમાં મૂકવામાં આવેલી। કોના દ્વારા? યોજના આયોગ દ્વારા 12 જેટલી પંચવર્ષીય યોજનાઓ તૈયાર કરી અમલમાં મૂકવામાં આવેલી। પણ 1 જાન્યુઆરી 2015 થી યોજના આયોગનું નામ બદલીને નીતિ આયોગ કરવામાં આવ્યું છે। અને નીતિ આયોગના વર્તમાન ઉપાધ્યક્ષ કોણ છે? સુમન બેરી, ઇમેજમાં તમે જોઈ શકો છો। અને નીતિ આયોગના સીઈઓ કોણ છે? પરમેશ્વરન અય્યર। અને નીતિ આયોગના અધ્યક્ષ કોણ છે? તો શરૂઆતમાં મેં તમને કહ્યું હોદ્દાની રૂએ વડાપ્રધાન, તો વર્તમાન સમયમાં નીતિ આયોગના અધ્યક્ષ છે નરેન્દ્રભાઈ મોદી। અને આ બે પદ ખાસ યાદ રાખજો, નીતિ આયોગના ઉપાધ્યક્ષ કોણ છે? સુમન બેરી, અને સીઈઓ છે પરમેશ્વરન અય્યર। આગળ વાત કરીએ ઇન્ટરનેશનલ ટુરિઝમ માર્ટની, તો મિઝોરમની રાજધાની આઇઝોલમાં 3 દિવસીય ઇન્ટરનેશનલ ટુરિઝમ માર્ટ એટલે કે આંતરરાષ્ટ્રીય પર્યટન માર્ટની શરૂઆત થઈ છે। પરીક્ષા માટે પ્રશ્ન કે તાજેતરમાં ઇન્ટરનેશનલ ટુરિઝમ માર્ટની શરૂઆત ક્યાં કરવામાં આવી? તો આઇઝોલ મુકામે, આઇઝોલ એટલે મિઝોરમની રાજધાની। અને ઉદઘાટન સમારોહમાં પૂર્વોત્તર ક્ષેત્રના પર્યટન, સંસ્કૃતિ અને વિકાસ મંત્રી કોણ? જી કિશન રેડ્ડી, કેન્દ્રીય પર્યટન રાજ્યમંત્રી અજય ભટ્ટ તેમજ મુખ્યમંત્રી જોરામ થાંગા ઉપસ્થિત રહ્યા હતા। મિત્રો, 3 મહાનુભાવના 3 નેતાના નામ ખાસ યાદ રાખજો। એક તો પૂર્વોત્તર ક્ષેત્રના પર્યટન, સંસ્કૃતિ અને વિકાસ મંત્રી કોણ છે? જી કિશન રેડ્ડી, એ ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા। એ સિવાય કેન્દ્રીય પર્યટન રાજ્યમંત્રી અજય ભટ્ટ અને મિઝોરમ રાજ્યના મુખ્યમંત્રી જોરામ થાંગા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। આ 3 દિવસીય ટુરિઝમ માર્ટનું આયોજન આઇઝોલના આર દેંગ થુઆમાં ઇન્ડોર સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે। મિત્રો, આઇઝોલની અંદર એક ઇન્ડોર સ્ટેડિયમ આવેલું છે જેનું નામકરણ આર દેંગ થુઆમાં છે। તો આર દેંગ થુઆમાં ઇન્ડોર સ્ટેડિયમમાં આ 3 દિવસીય ટુરિઝમ માર્ટનું આયોજન કરવામાં આવ્યું। રાજ્યના વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન ડોક્ટર આર લાલ થંગ લિયાનાએ આઇઝોલના આસામ રાઇફલ્સ મેદાનમાં વિવિધ પ્રકારની વાનગીઓના પ્રદર્શન અને પેવેલિયનનું પણ ઉદઘાટન કર્યું હતું। મિત્રો, તમે દક્ષિણમાં જાઓ કે ઉત્તર પૂર્વમાં જાઓ, એ બાજુ તમે નામ જોવા જાઓ ને તો જીભ લોચા વાળે। જેમ કે અહીં એક આવ્યું સ્ટેડિયમનું નામ છે આઇઝોલના આર દેંગ થુઆમાં ઇન્ડોર સ્ટેડિયમમાં આ 3 દિવસીય ટુરિઝમ માર્ટનું આયોજન। બીજું એક નામ આવ્યું કે રાજ્યના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી કોણ છે?
डॉक्टर आर लाल थंगलियानाए આઈઝોલના આસામ રાઇફલ્સ મેદાનમાં વિવિધ પ્રકારની વાનગીઓના પ્રદર્શન અને પેવેલિયનનું પણ ઉદ્ઘાટન કર્યું. પ્રદર્શનમાં હાથવણાટ અને હસ્તકલા અને પર્યટનને લગતી વસ્તુઓના સેંકડો સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. ઇમેજમાં તમે જોઈ શકો છો. અને આ 10મા આંતરરાષ્ટ્રીય પર્યટન માર્ટનું આયોજન પર્યટન મંત્રાલય અને રાજ્યના પર્યટન વિભાગ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. એક તો કેન્દ્ર સરકારનું પર્યટન મંત્રાલય અને રાજ્ય સરકારનો પર્યટન વિભાગ આ બંનેના સંયુક્ત પ્રયાસથી આ 10મા આંતરરાષ્ટ્રીય પર્યટન માર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ પર્યટન માર્ટનો ઉદ્દેશ્ય શું છે? સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં પૂર્વોત્તર ક્ષેત્રની પ્રવાસન સંભવિતતાને ઉજાગર કરવાનો. અને જ્યારે મિઝોરમમાં આઇઝોલની અંદર આયોજન કરવામાં આવ્યું તો મિઝોરમના મુખ્યમંત્રી છે ઝોરમ થંગા, મિઝોરમના રાજ્યપાલ છે કંબમપતિ હરિબાબુ અને મિઝોરમની રાજધાની છે આઇઝોલ. ઘણા લાંબા સમય પછી મિઝોરમની વાત આવી છે તો ફરી એકવાર રિપીટ કરી લઈએ. મિઝોરમના મુખ્યમંત્રી ઝોરમ થંગા, મિઝોરમના રાજ્યપાલ કંબમપતિ હરિબાબુ અને મિઝોરમની રાજધાની છે આઇઝોલ. આપણે આગળ આંતરરાષ્ટ્રીય સમાચાર ખેલ જગતની વાત કરવાના છીએ, પરંતુ વચ્ચે એક નાનકડી વાત કે તમે આ વિડીયો નિહાળી રહ્યા છો. આ કરંટ અફેરના વિડીયોમાંથી સરસ મજાની 15-20 પ્રશ્નોની એક મોક ટેસ્ટ તૈયાર કરવામાં આવે છે અને અમારી એજ્યુ સફર પ્રો નામની એક મોબાઈલ એપ્લિકેશન છે એના ઉપર અપલોડ કરવામાં આવે છે. મિત્રો, આ વિડીયોમાંથી તમે કેટલું કેચઅપ કરી શક્યા, ગ્રહણ કરી શક્યા એનો એક અંદાજ લગાવવો હોય તો આ વિડીયો જોયા પછી તમારે મોક ટેસ્ટ આપવી જોઈએ. અને આ 15માંથી 12-13 માર્ક્સ આવી ગયા તો સમજી લો તમે ખૂબ સારી રીતે વિડીયો નિહાળ્યો છે અને તમારી ગ્રહણ ક્ષમતા પણ ખૂબ સારી છે. પરંતુ એ માટે તમારે એક નાનું સરખું સબસ્ક્રિપ્શન લેવાનું છે. પર ડે ચાર્જ છે માત્ર 1 રૂપિયો. વાર્ષિક સબસ્ક્રિપ્શન છે 365 રૂપિયા. એક વખત તમે કરંટ અફેરનું મોક ટેસ્ટનું સબસ્ક્રિપ્શન લઈ લીધું એટલે આખું વર્ષ ક્વિઝ રમી શકશો અને વર્ષના અંતે 10,000 કરતા પણ વધારે પ્રશ્નોની ક્વિઝ રમી ચૂક્યા હશો. તો આ સબસ્ક્રિપ્શન લેવાનું ન ભૂલતા એજ્યુ સફર પ્રો ઉપર. ઓકે, રાષ્ટ્રીય સમાચારમાં આગળ વાત કરીએ તો એક કવાયત હાથ ધરવામાં આવી જેનું નામ છે સી વિજિલ 22. મિત્રો, આપણા ભારત દેશનો દરિયા કિનારો 7,516 કિલોમીટર જેટલો લાંબો છે. એની અંદર આપણા કેન્દ્ર શાસિત પ્રદેશો પણ આવી ગયા. એમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય એટલે ગુજરાત. તો આપણા દરિયા કિનારાની સુરક્ષા એ ખૂબ જ મહત્વની છે અને આ દરિયા કિનારાની સુરક્ષા માટે થઈને એક કવાયત હાથ ધરવામાં આવે છે સી વિજિલ. ઓકે, નામ શું છે? સી વિજિલ 2022ના વર્ષમાં આયોજિત થઈ છે. તો ભારતીય નૌકાદળ દ્વારા આ વર્ષે 15 અને 16 નવેમ્બરના રોજ કવાયત સી વિજિલ 22નું આયોજન કરવામાં આવ્યું હતું. ઓલ ઇન્ડિયા કોસ્ટલ ડિફેન્સ એક્સરસાઇઝની આ 3જી આવૃત્તિ છે અને પ્રથમ આવૃત્તિ જાન્યુઆરી 2021માં યોજાઈ હતી. ભારતના દરિયા કિનારાના સંરક્ષણને મજબૂત કરવા માટે વર્ષ 2018માં સી વિજિલ કવાયતની કલ્પના કરવામાં આવી હતી. મિત્રો, આપણા ભારત દેશનો જે દરિયા કિનારો છે એને સંરક્ષણને મજબૂત કરવા માટે થઈને એક આ પ્રકારની કવાયતની કલ્પના 2018માં કરવામાં આવી જેમાં ભારતનો સંપૂર્ણ 7,516 કિલોમીટરનો દરિયા કિનારો તેમજ 20,00,000 ચોરસ કિલોમીટરનો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન પણ સામેલ છે. તો એને સુરક્ષિત કઈ રીતે રાખી શકાય એના માટે કેટલીક ડ્રિલ કરવામાં આવતી હોય છે અને નામ રખાયું છે સી વિજિલ. મારે મિત્રો અહીં એક સ્પષ્ટતા કરવી છે કે ઘણી બધી ટેક્સ્ટબુકની અંદર આપણા ભારત દેશના દરિયા કિનારો 7,500 કિલોમીટર દર્શાવ્યો છે તો કેટલીક જગ્યાએ 7,516 કિલોમીટર છે. ઓકે, તો આ બંને ડાઉટફુલ આંકડા છે, પરંતુ હા, આના ઉપર આપણે વધારે ભારણ દઈશું. તમારું શું માનવું છે નીચે કમેન્ટ બોક્સમાં લખજો. રાષ્ટ્રીય સ્તરની આ કવાયત દરિયાઈ સુરક્ષા ક્ષેત્રમાં ભારતની સજ્જતા અને ટોચના સ્તરે દરિયાકાંઠાના સંરક્ષણની આકારણી કરવાની તક પૂરી પાડે છે. ભારતીય નૌકાદળ દ્વારા કોસ્ટ ગાર્ડ અને ભારતની દરિયાઈ પ્રવૃત્તિઓમાં સામેલ અન્ય સરકારી સંસ્થાઓ સાથે સંકલન કરીને આ રાષ્ટ્રીય સ્તરની દરિયા કિનારાની સંરક્ષણ કવાયત સી વિજિલ હાથ ધરવામાં આવી હતી. આ કવાયતમાં ભારતીય નૌકાદળ, તટરક્ષક દળ, કસ્ટમ્સ અને અન્ય દરિયાઈ એજન્સીઓ સામેલ થઈ હતી. મિત્રો, આ સી વિજિલ 22ની અંદર કોણે કોણે ભાગ લીધો
एक तो अपना भारतीय नौका दले तटरक्षक दले कस्टम्स अने अन्य दरियाई एजेंसीओए अने तेमा माछीमारी अने दरिया कांठाना समुदायोनी भागीदारीनो पण समावेश थाय छे। कारण के दरिया कांठाना जे माछीमारो छे ए पोताना दरिया किनाराथी खूब सारी रीते वाकेफ होय छे, तो दरिया किनारानी कई रीते सुरक्षा करी शकाय तो एमनो माछीमारोनो पण सहकार लेवामां आव्यो छे। आगळ वात करीए एलपीजी सिलिंडर पर क्यूआर कोडनी सुविधा टूंक समयमां लागू करवामां आवशे। आपणे जे ઘેર ગેસ કનેક્શન વાપરીએ છીએ એલપીજી ગેસનું જે સિલિન્ડર છે એના ઉપર એક ક્યુઆર કોડવાળું સ્ટીકર લગાવવામાં આવશે। કારણ કે જે ખોટી રીતે એલપીજી ગેસનું સિલિન્ડર ભરી અને તે વેચે છે, કાળા બજારી કરે છે, એને નિયંત્રિત કરવા માટે થઈને આ સુવિધા ટૂંક સમયમાં લાગુ કરવામાં આવનાર છે। આપણા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી એવા હરદીપસિંહ પુરીએ જાહેરાત કરી છે કે ઘરેલું ગેસ સિલિન્ડરના વિતરણને નિયંત્રિત કરવા માટે એલપીજી સિલિન્ડર પર ટૂંક સમયમાં જ ક્યુઆર કોડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે। જૂના સિલિન્ડરની સાથે નવા બનેલા સિલિન્ડર પર ક્યુઆર કોડ પણ લગાવવામાં આવશે। અહીં તમે જોઈ શકો છો કે આ રીતે કોઈ પણ જે ગેસનું સિલિન્ડર છે એના ઉપર કોઈ એક બાજુએ આ પ્રમાણે ક્યુઆર કોડ લગાવેલું સ્ટીકર હશે અને એક વખત ક્યુઆર કોડનો અમલ થઈ જાય પછી સિલિન્ડરની ચોરી, દેખરેખ અને વધુ સારી રીતે વહેંચણી સાથે સંબંધિત અનેક સમસ્યાઓનું સમાધાન આ ક્યુઆર કોડમાં સમાયેલું છે। એલપીજી સિલિન્ડર પર ક્યુઆર કોડની સુવિધા દિલ્હીમાં પ્રાયોગિક ધોરણે શરૂ કરી દેવામાં આવી છે, તેમજ ઘરેલું ગેસ સિલિન્ડર પર ક્યુઆર કોડ લગાવવાનું કામ આગામી 3-6 મહિનામાં પૂર્ણ થઈ જશે। દિલ્હીમાં તો આ ટ્રાયલ બેઝ ઉપર એલપીજી ગેસના સિલિન્ડર ઉપર ક્યુઆર કોડ વાળું સ્ટીકર લગાવવાનું શરૂ થઈ ગયું છે। આગામી 3-6 મહિનાની અંદર સમગ્ર ભારત દેશમાં આ સ્કીમ લાગુ કરવામાં આવશે। હવે આપણે રાષ્ટ્રીય નવજાત સપ્તાહની વાત કરીએ તો ભારતમાં રાષ્ટ્રીય નવજાત સપ્તાહ દર વર્ષે 15-21 નવેમ્બર સુધી ઉજવવામાં આવે છે। યાદ રાખજો, નેશનલ ન્યૂ બોર્ન વીક ક્યારે ઉજવવામાં આવે છે? 15-21 નવેમ્બરના સમયગાળા દરમિયાન। અને આ સપ્તાહ ઉજવવાનો ઉદ્દેશ્ય શું છે? આરોગ્ય ક્ષેત્રના અગ્રતા ક્ષેત્ર તરીકે નવજાત સ્વાસ્થ્યના મહત્વને વધુ મજબૂત કરવાનો અને નવજાત સમયગાળામાં શિશુઓ માટે આરોગ્ય સંભાળની સ્થિતિમાં સુધારો કરીને બાળ મૃત્યુ દર ઘટાડવાનો છે। મિત્રો, ખાસ અગત્યની વાત કે આ રાષ્ટ્રીય નવજાત સપ્તાહ શા માટે ઉજવવામાં આવે છે? મુખ્ય ઉદ્દેશ્ય છે બાળ મૃત્યુ દર ઘટાડવો, નીચે લાવવો, અને દર વર્ષે તેની થીમ પણ નક્કી કરવામાં આવે છે। તો 2022ના વર્ષની આ નેશનલ ન્યૂ બોર્ન વીકની થીમ શું રાખવામાં આવી છે? સેફટી, ક્વોલિટી એન્ડ નર્સરિંગ કેર, ધ બર્થ રાઇટ ઓફ એવરી ન્યૂ બોર્ન। ફરી એકવાર જોઈ લઈએ કે નેશનલ ન્યૂ બોર્ન વીક 2022ની થીમ સેફટી, ક્વોલિટી એન્ડ નર્સરિંગ કેર, ધ બર્થ રાઇટ ઓફ એવરી ન્યૂ બોર્ન। આગળ ઇન્ડિયા ન્યૂ બોર્ન એક્શન પ્લાનની પણ વાત કરી લઈએ। INAP પૂરું નામ ઇન્ડિયા ન્યૂ બોર્ન એક્શન પ્લાન, સપ્ટેમ્બર 2014માં INAP ની શરૂઆત કરવામાં આવી। ઇન્ડિયા ન્યૂ બોર્ન એક્શન પ્લાનની શરૂઆત ક્યારે કરવામાં આવી? સપ્ટેમ્બર 2014માં। દેશમાં અટકાવી શકાય તેવા નવજાત મૃત્યુ અને મૃત્યુદરમાં ઘટાડો કરવા માટે 2030 સુધીમાં સિંગલ ડિજિટ નિયોનેટલ મોર્ટાલિટી રેટ અને સિંગલ ડિજિટ સ્ટીલ બર્થ રેટ હાંસલ કરવાના લક્ષ્ય સાથે તે શરૂ કરવામાં આવેલ છે અને હાલમાં વાર્ષિક અંદાજે 7.47 લાખ જેટલા નવજાત મૃત્યુ પામે છે। કેટલા? ચોંકાવનારો આંકડો છે। વર્ષ દરમિયાન આજે પણ 7.47 લાખ જેટલા શિશુ મૃત્યુ પામે છે, જન્મતાની સાથે મૃત્યુને ભેટે છે। ધ્યેય સિદ્ધ થઈ જાય પછી 2030 સુધીમાં નવ જન્મ મૃત્યુ દર વાર્ષિક 2.28 લાખથી નીચે આવવાની એક ધારણા છે। અત્યારે જે આ 7.47 લાખ છે તે વાર્ષિક 2.28 લાખથી નીચે આવવાની એક ધારણા છે। આગળ વાત કરવાના છીએ આંતરરાષ્ટ્રીય સમાચાર અને ખેલ જગતની, પરંતુ વચ્ચે એક નાનકડી વાત કે એજ્યુ સફર ટીમના મેમ્બર સંજય મકવાણા ખૂબ સારી રીતે મેથ્સ અને રીઝનિંગ ભણાવે છે। તેમણે એક સરસ મજાનો કોર્સ બનાવ્યો છે અને એજ્યુ સફર પ્રો નામની મોબાઈલ એપ્લિકેશન ઉપર અપલોડ કર્યો છે। મિત્રો, ભૂતકાળમાં એવું બન્યું હોય કે મેથ્સ અને રીઝનિંગની વીકનેસના કારણે તમે મેરિટમાં આવતા રહી ગયા, તો તમે આ કોર્સ પરચેઝ કરી લેજો,
छ મહિનાની વેલિડિટી ધરાવતો કોર્સ 1199 રૂપિયામાં પરચેજ કરી અને તમારા આ બંને સબ્જેક્ટને મજબૂત બનાવી શકો છો અને આવનારી પરીક્ષા માટે તમે 100% આ બંને વિષયની વીકનેસ દૂર થઈ જશે। પરીક્ષામાં 10-12 અને ત્યાં સુધી ગેરંટી મારું કે 12 કરતા વધારે માર્ક્સનો ફાયદો થશે। તો એચયુ સફર પ્રો પર આ કોર્સ પરચેજ કરવાનું ન ભૂલતા। વધુ માહિતી માટે 78785-9192 ઉપર કોલ પણ કરી શકો છો। હવે આંતરરાષ્ટ્રીય સમાચારની વાત કરીએ તો વર્લ્ડ ફિલોસોફી ડે એટલે કે વિશ્વ તત્વજ્ઞાન દિવસ ઉજવવામાં આવ્યો। વિશ્વ ફિલોસોફી દિવસ એટલે કે વિશ્વ તત્વજ્ઞાન દિવસ દર વર્ષે નવેમ્બરના ત્રીજા ગુરુવારે ઉજવવામાં આવે છે। તારીખ સાથે સંબંધ નથી, વાર સાથે સંલગ્ન છે। નવેમ્બર મહિનાનો ત્રીજો ગુરુવાર વર્લ્ડ ફિલોસોફી ડે તરીકે ઉજવવામાં આવે છે અને આ વર્ષે તે 17 નવેમ્બરના રોજ તેની ઉજવણી કરવામાં આવી। કારણ કે નવેમ્બર મહિનાનો ત્રીજો ગુરુવાર 17 નવેમ્બરના રોજ હતો એટલા માટે વિશ્વ તત્વજ્ઞાન દિવસની ઉજવણી 17 નવેમ્બરના રોજ કરવામાં આવી। યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન એટલે કે યુનેસ્કોએ 2005માં તેને આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે જાહેર કર્યો હતો। યુનેસ્કો દ્વારા વિશ્વ તત્વજ્ઞાન દિવસની જાહેરાત કરવામાં આવેલી 2005માં અને યુનેસ્કોનું પૂરું નામ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન। પરંતુ તત્વજ્ઞાન દિવસ સૌપ્રથમ 21 નવેમ્બર 2002ના રોજ ઉજવવામાં આવ્યો હતો। 2022ના વિશ્વ તત્વજ્ઞાન દિવસની થીમ શું રાખવામાં આવી છે? ધ હ્યુમન ઓફ ધ ફ્યુચર। શું? ધ હ્યુમન ઓફ ધ ફ્યુચર 2022ના વિશ્વ તત્વજ્ઞાન દિવસની થીમ। પરીક્ષામાં થીમ બાબતે ઘણી બધી વખત પ્રશ્નો પૂછાયા છે એટલા માટે યાદ રાખવાનું, અને એમાં પણ તમે ટાટ કે ટેટ જેવી એક્ઝામિનેશનની તૈયારી કરતા હો અને એમાં મનોવિજ્ઞાન તો તમારા સિલેબસમાં હશે જ તે, એટલા માટે પણ આ દિવસ યાદ રાખવો જોઈએ કે વિશ્વ તત્વજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે। તો નવેમ્બર મહિનાના ત્રીજા ગુરુવારે અને આ વર્ષની થીમ ધ હ્યુમન ઓફ ધ ફ્યુચર। આંતરરાષ્ટ્રીય સમાચારમાં આગળ વાત કરીએ તો નાસાનું માનવ રહિત આર્ટેમિસ 1 મિશન લોન્ચ કરવામાં આવ્યું છે। મિત્રો, માનવ રહિત મિશન છે એટલે કે એક પણ જીવંત વ્યક્તિ આર્ટેમિસ 1માં બેસીને ચંદ્ર ઉપર ગઈ નથી। માનવ સહિત હોય તો અંદર કેટલાક અંતરિક્ષ યાત્રીઓ ગયા હોય, અને અમેરિકાની નાસા એજન્સીએ 50 વર્ષ બાદ ફરી એકવાર આ પ્રયાસ કર્યો છે। 1969માં એપોલો 11 નામનું તેમણે મિશન મોકલ્યું હતું ચંદ્ર ઉપર। આપણે સૌ જાણીએ છીએ કે નીલ આર્મસ્ટ્રોંગ એ ચંદ્રની ધરતી ઉપર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ હતો। ઓકે, તો કેપ કેનરલ મુકામેથી અમેરિકન અવકાશ એજન્સી નાસાએ 50 વર્ષ બાદ ચંદ્ર ઉપર માનવરહિત મિશન લોન્ચ કર્યું છે। કેપ કેનરલ મુકામેથી અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ 50 વર્ષ બાદ ફરી એકવાર ચંદ્ર ઉપર માનવરહિત મિશન લોન્ચ કર્યું છે, અને ત્રીજા પ્રયાસમાં આર્ટેમિસ 1ને 32 માળની ઇમારત જેટલી ઊંચાઈ ધરાવતા રોકેટથી લોન્ચ કરાયું છે। મિત્રો, જે આર્ટેમિસ 1 છે તો 32 માળની ઊંચાઈ ધરાવતા રોકેટથી તેને લોન્ચ કરાયું છે, અને છેલ્લે નાસાએ ચંદ્ર ઉપર 50 વર્ષ પહેલા એટલે કે 1969માં એપોલો મિશન મોકલ્યું હતું। રોકેટ આર્ટેમિસ 1 ઓરિયન સ્પેસ ક્રાફ્ટની આ પહેલી ઉડાન છે, અને 98 મીટર લંબાઈ ધરાવતું આ રોકેટ નાસાનું અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી રોકેટ છે। ઓરિયન 42 દિવસ સુધી ચંદ્ર પર પરીક્ષણ કરશે, અને ત્યારબાદ ઓરિયન કેપ્સ્યુલ ચંદ્રની ભ્રમણ કક્ષામાં પહોંચ્યા બાદ ડિસેમ્બરમાં પૃથ્વી ઉપર પ્રશાંત મહાસાગરમાં પરત ફરશે। અને જ્યારે નાસાની વાત આવી તો નાસાનું પૂરું નામ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન। શું? નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન નાસાનું પૂરું નામ। નાસાના સ્થાપક છે ડ્વાઇટ ડી આઇઝનહોવર, નાસાના વર્તમાન અધ્યક્ષ છે બિલ નેલ્સન, નાસાનું હેડક્વાર્ટર આવેલું છે અમેરિકાના વોશિંગ્ટન ડીસી મુકામે, અને નાસાની સ્થાપના થઈ 29 જુલાઈ 1958ના રોજ। હવે આપણે ખેલ જગતની વાત કરીએ તો ITTFમાં ચૂંટાયેલા પ્રથમ ભારતીય કોણ બન્યા છે? અંચતા શરત કમલ, ઇમેજમાં તમે જોઈ શકો છો। ITTFમાં ચૂંટાયેલા પ્રથમ ભારતીય, ITTFનું પૂરું નામ ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન।
तो भारत ना टेबल टेनिस ना खिलाड़ी अंचता शरत कमल आंतरराष्ट्रीय टेबल टेनिस फेडरेशन ना एथलेट्स कमीशन मा पसंदगी पामनार देश ना सौ प्रथम खिलाड़ी बनी गया छे। एशिया आफ्रिका अमेरिका यूरोप अने ओसेनिया माथी पसंद करायेला 8 एथलेटिक्स अने 2 पेरा एथलीट्स नी पसंदगी करवामां आवी हती जेमनो कार्यकाल 4 वर्षनो छे। तो आपणे याद राखवानुं के आपणा आ व्यक्ति अंचता शरत कमल एक कई रमत साथे संकळायेला छे, एक जाणीता टेबल टेनिस सुपरस्टार छे अने ITTF नुं पूरुं नाम इंटरनेशनल टेबल टेनिस फेडरेशन અને ITTF ની સ્થાપના કોણે કરેલી આઇવર મોન્ટાગો અને વિલિયમ હેનરી લોઝ દ્વારા ITTF ની સ્થાપના ITTF ના અધ્યક્ષ છે પેટ્રા સોર્લિંગ ITTF ની સ્થાપના ક્યારે થઈ 1926 માં અને ITTF નો ઓફિશિયલ લોગો પણ જોઈ શકો છો તેનું હેડક્વાર્ટર આવેલું છે સ્વિટ્ઝરલેન્ડ ના લોઝેન મુકામે ફરી એકવાર ITTF નું પૂરું નામ ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન અને હવે અંતે ગઈકાલના પ્રશ્નની ચર્ચા કરી લઈએ તો ગઈકાલનો મારો પ્રશ્ન હતો કે રિસાયકલ બિનમાં ફાઇલનો સંગ્રહ કર્યા વિના ફાઇલને કેવી રીતે ડિલીટ કરી શકાય છે તમારા ડેસ્કટોપ ઉપર ઘણી બધી ફાઇલો છે અને એને તમે ડિલીટ કરો એટલે રિસાયકલ બિનમાં જાય પરંતુ તમે શિફ્ટ સાથે ડિલીટ કી પ્રેસ કરો તો એ ફાઇલ કાયમને માટે રિમૂવ થઈ જાય છે રિસાયકલ બિનમાં પણ જતી નથી તો સાચો જવાબ છે શિફ્ટ પ્લસ ડિલીટ કી આ બંનેને પ્રેસ કરવાથી આ રીતે શિફ્ટ દબાવી અને ડિલીટ કી પ્રેસ કરવાની પછી એન્ટર દબાવો એટલે ફટ કરતી કાયમને માટે ફાઇલ રિમૂવ થઈ જશે તો સાચો જવાબ છે પ્રેસ શિફ્ટ પ્લસ ડિલીટ કી એ જવાબ આવે એમાં કેટલા મિત્રોએ સાચો જવાબ આપ્યો છે લગભગ બધા મિત્રોનો જવાબ સાચો છે એમાંથી કેટલાક મિત્રોના નામ લઈએ તો હિમાંશુ હડિયા સંજય બાવળિયા ધ્રુપદ રાવલ શોભા ડોડિયા આ બધા મિત્રોએ ઉલ્લેખ કર્યો છે પ્રેસ શિફ્ટ પ્લસ ડિલીટ કી ઓકે તો બધા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન અને હવે આજનો પ્રશ્ન જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા સાચો ઓપ્શન પસંદ કરો જવાબ નીચે કમેન્ટ બોક્સમાં લખો આવતીકાલે મળીશું ત્યારે આ પ્રશ્નની ચર્ચા કરીશું અને વચ્ચે મેં તમને એક પ્રશ્ન મૂક્યો હતો કે કોઈ પણ ડોક્ટરી શાખા જુદી જુદી ડોક્ટરી શાખાઓ છે અને એ કયા નામથી ઓળખાય છે ઓકે એનો જવાબ નીચે કમેન્ટ બોક્સમાં લખવાનો છે આવતીકાલે મળીશું ત્યારે એની પણ ચર્ચા કરીશું આપનો દિવસ શુભ રહે ટેક કેર એન્ડ જય હિન્દ